રાજકોટ ખાતે આવેલી જીઆઈડીસી માં પર્વ મેટલ નામની ફેક્ટરી માં આજે સવારે ધડાકાભેર બોઈલર ફાટતા ભૂકંપ જેવો અનુભવ આસપાસના લોકોને થયો હતો. તો ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઈલર ફાટતા ભૂકંપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 5 શ્રમિકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. આથી તમામને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આ ઘટના બાદ ભાજપના નેતા મનોજ રાઠોડ દોડી ગયા છે. તેઓએ વહીવટીતંત્રને તાત્કાલિક ધોરણે દોડતું કર્યું છે, તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. બોઈલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. બોઈલરના પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીના આખે આખા શેડના પતરા તૂટી ગયા હતા અને મોટાભાગના પતરા જમીન પર પડ્યા હતા, તેમજ કેટલાક પતરા ઉડીને આસપાસના વિસ્તારોમાં પણ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફેક્ટરીમાં ધડાકાભેર બોઈલર ફાટતા પ્રચંડ અવાજ આવ્યો હતો, તેમજ આ વિસ્તારમાં જમીન પણ ધણધણી ઉઠી હોય તેવો અનુભવ લોકોમાં થયો હતો. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અવાજ સાંભળતા જ લોકો પોતાના ઘર અને ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં પણ મોટા પાયે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. હર્ષલ ખંડેરિયા, ZSTV, રાજકોટ.